સરદાર પટેલ વિદ્યાભવન ના ધોરણ 11 ના ગુજરાતી વિષયના વિડિયો ક્લાસમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક નવા પ્રકરણ સાથે અભ્યાસ કરવાના છીએ. ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ચોથો પાઠ છે અમૃતા, જેના લેખક છે કિશનસિંહ ચાવડા. સાહિત્ય પ્રકાર છે ચરિત્રનિબંધ. પાઠની શરૂઆત કરતા પહેલા આપણે લેખક શ્રી કિશનસિંહ ચાવડા વિશે માહિતી મેળવીશું. કિશનસિંહ ચાવડા, એમનો જન્મ 17/11/1904, અવસાન 1/12/1979. નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક તેમજ અનુવાદક કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા. જીપ્સીનો જન્મ વડોદરામાં થયો હતો. તેઓ સુરત જિલ્લાના સચિન પાસેના ભાંજ ગામમાં હતા. તેમણે વડોદરા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તેમજ શાંતિનિકેતન કલકત્તા ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. મુંબઈની ફિલોસિફ હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકે સેવા આપી હતી. વડોદરામાં સાધના મુદ્રાલયની સ્થાપના કરી પાછળથી અલમોડા પાસેના મીરતોલા આશ્રમમાં નિવાસ કર્યો હતો. જીવન શ્રદ્ધા અને જીવન માંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપસાવતું ચિત્રાત્મક શૈલીનું એમનું ગદ્ય ગુજરાતી ગદ્ય સાહિત્યમાં વૈયક્તિક પરિમાણ પ્રગટાવે છે. રેખાચિત્ર, સંસ્મરણ અને આત્મકથાના ત્રિવિધ સ્તરને સ્પર્શતા અમાસના તારા પુસ્તકમાંના પ્રસંગોમાં જીવનના અનુભવોનું વિધાયક બળ છે. જીપ્સીની આંખેમાં સંસ્મરણોનો સુચારુ આલેખ છે. તારા મિત્ર અંગત ચરિત્ર રેખાઓનું નોંધપાત્ર પુસ્તક છે. સમુદ્રના દ્વીપ જીવન વિશેના માર્મિક લેખોનો સંગ્રહ છે. અમાસથી પુનમ ભણીમાં આધ્યાત્મિક લેખો છે. તેમણે ધરતી પુત્રી નવલકથા તેમજ કુમકુમ અને સરવરી વાર્તા સંગ્રહો પણ આપ્યા છે. હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય તેમના અભ્યાસ ગ્રંથો છે. કેટલાક સંપાદનો તેમજ અનુવાદો પણ તેમણે પ્રકાશિત કર્યા છે. તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. મિત્રો, લેખક કિશનસિંહ ચાવડા એનો પરિચયમાંથી મહત્વના તારવેલા મુદ્દાઓ બોર્ડ પર લખ્યા છે, એની આપણે થોડી સમજ મેળવી લઈએ. કિશનસિંહ ચાવડાનું પૂરું નામ ગોવિંદસિંહ ચાવડા, એમનું ઉપનામ જીપસી, એમનો જન્મ વડોદરામાં થયો હતો. તેઓ સુરત જિલ્લાના સચિન પાસેના ભાંજ ગામના હતા. એના પુસ્તકો જુઓ તો અમાસના તારા, જીપસીની આંખે, તારા મૈત્ર, સમુદ્રના દ્વીપ, અમાસથી પૂનમ ભણે એમના પુસ્તકો છે. એમની નવલકથા જુઓ તો ધરતી પુત્રી નામે એમણે નવલકથા આપી. એમનો વાર્તા સંગ્રહ જુઓ તો કુમકુમ અને સરવરી એમના વાર્તા સંગ્રહ છે. અભ્યાસ ગ્રંથો જુઓ તો હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય એમના અભ્યાસ ગ્રંથો છે. એમને નર્મદ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મિત્રો, આ થયો કિશનસિંહ ચાવડાનો પરિચય. હવે આપણે અમૃતા, જે ચરિત્ર નિબંધ આપણા પાઠ્યપુસ્તકમાં છે, એનો ટૂંકો પરિચય પ્રસ્તાવના જોઈ લઈએ. આપણી પાસે ગુજરાત
જોતા રહો નોટબુક પણ સાથે રાખજો જેથી બોર્ડ પર જે હું મહત્વના શબ્દો લખું અઘરા શબ્દોની સમજૂતી આપું એ તમે સાથે સાથે ઉતારતા જજો તો અમૃતા પાઠની પ્રસ્તાવના જુઓ એની ટૂંકી સમજ પ્રસ્તુત કૃતિ અમૃતામાં લેખક પોતાની નાની બહે પ્રત્યેના સ્નેહને પ્રગટ કરે છે ભાઈના લગ્ન પ્રસંગે અમુની વેદના તેમજ અમુના લગ્ન ટાળે ભાઈની વેદનાને લેખકે એટલી રસપ્રદ શૈલીમાં વ્યક્ત કરી છે કે વાચકની આંખ સહજ રીતે ભીંજાઈ જાય અમુનો સાસરવાસ અને તેની બીમારી પછી તેની કાયમી વિદાય તો વાચકને અવાચક બનાવી મૂકે છે કથાની સાથે અમુનો માતા પિતા અને પોતાની સાથેના સ્નેહ સંબંધને પણ લેખકે પ્રસંગોપાત ગૂંથ્યો છે જે અમુના ચરિત્રને સરસ રીતે ઉઠાવ આપે છે અમુનો પાચિકા પ્રેમ એ પાચિકા પ્રેમને કારણે પ્રત્યેલો ભાઈ પ્રત્યેનો સ્નેહ અમુના અસ્થિ વિસર્જન સાથે થયેલ પાચિકા વિસર્જન અને ભાઈની વ્યથામય સ્થિતિ આ બધું જાણે અજાણે ચિત્રપટ ઉપર જોતા અનુભવતા હોઈએ એવું લાગે છે તો મિત્રો હવે આપણે જોઈએ અમૃતા ચરિત્રની બંધ પાઠની શરૂઆત કરીએ મારી નાની બહેનનું નામ તો અમૃતા પણ સૌ તેને અમુના વહાલસોયા નામથી જ બોલાવતા લેખકની નાની બહેનનું નામ અમૃતા પણ સૌ એને અમુ કહીને લાડથી બોલાવતા વહાલસોયા નામથી બોલાવતા મારાથી 3 વર્ષ નાની હું 12 વર્ષનો ત્યારે કે નવમી લેખક જ્યારે 12 વર્ષના હતા ત્યારે અમુ 9 વર્ષની હતી અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો જબરા એટલે ગાળ જબરા એટલે ગાળ લેખક કહે છે કે અમે ભાઈ બને તો ખરા એની સાથે સાથે ગાઢ મિત્રો પણ હતા અમુ ગજબની તોફાની હું જરાશાન એટલે ફળિયામાં જરા કંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય ત્યારે મારા સામે વાળાના તો અમુ બહાર વગાડી દે તકરાર ઝઘડો તકરાર એટલે ઝઘડો લેખક જરા સાત સ્વભાવના હતા એટલે ફળિયામાં લેખકના મિત્રો સાથે એમને ઝઘડા જેવું થાય તો અમુ એ ઝઘડામાં વચ્ચે કૂદી પડે અને સામેવાળાને તો બરોબર બાર વગાડી દે ગંઠાયેલું શરીર ગંઠાયેલું એટલે સુદ્રઢ ગંઠાયેલું શરીર તંદુરસ્તીની ખુશ્બુ ખુશ્બુ એટલે સુવાસ ગંઠાયેલું શરીર તંદુરસ્તીની ખુશ્બુ નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો સુદ્રઢ શરીર તંદુરસ્તીની ખુશ્બુ અને નમણો ચહેરો સુંદર ચહેરો ચકોર ચાલાક આંખો ચકોર એટલે ચાલાક ચાલાક આંખો અમૃતાની આંખો પર હું મુક્ત મુક્ત એટલે મોહિત અમૃતાની આંખો પર હું મુગ્ધ એટલે લેખક ને અમૃતા એની બેનની આંખો ખૂબ ગમતી એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે એ તો હું જરા મોટો થયો શિખર એટલે શૃંગ એ આંખો એના સમગ્ર સૌંદર્ય
છે એ લેખક જરા મોટા થયા ત્યારે એમને ખબર પડી ગમ પડી એટલે ખબર પડી પણ અણસમજણ માં મને એની આંખો બહુ ગમે અને એ આંખો ઉપર ધના ધનુષ્યાકૃતિ રચી રહેલા ધનુષ્યાકૃતિ એટલે ધનુષ્યના આકાર જેવા એના ભવા ભવા એટલે ભમર એ આંખો પર ધનુષ્યના આકાર જેવા એના ભવા હું પંપાડતા થાકું જ નહીં એ ભવા પંપાડતા થાકે જ નહીં દેખક પછી તો અમુના હોય તો હું મારા જ ભવા પંપાડતો પંપાડતો અમુને યાદ કર્યા કરું લેખકને અમુની આંખો બહુ ગમે ને આંખોની ઉપર પાછી ધનુષ્યાકૃતિ જેવા એના ભવા એને બહુ ગમે એ ભવાને પંપાડ્યા જ કરે અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા કે કિશન તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી લેખકના નાની રાજુબા કહેતા લેખકને કે કિશન તારા મમ્મી જ્યારે નાના હતા ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની રૂપાળી સુંદર અમુ મોટી થશે ત્યારે બરોબર નર્મદા જેવી જ રૂપાળી થવાની એક દિવસ રાજુબાએ મને અને અમુને બંનેને માના બચપણની એક વાત કહી બચપણ એટલે બાળપણ લેખકને અને એની બેન અમૃતાને એમની માતાના બાળપણની વાત કહી નર્મદા ત્યારે 9-10 વર્ષની હશે નર્મદા ત્યારે 9-10 એટલે લેખકના મમ્મી 9-10 વર્ષના હશે હું બહુ માંદી પડે કોઈને આશા નહોતી કે હું જીવીશ લેખકના નાની માનના હતા કોઈને આશા નહોતી કે એ જીવશે તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા હતાશ નિરાશ તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા એ દિવસોમાં એક સન્યાસી ભિક્ષા માંગવા આવ્યો નર્મદા એની ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓ બાજરી ભરીને દોડી હું બીમાર હતી તે વખતે એક સન્યાસી ભિક્ષા માંગવા આવેલો નર્મદા પોતાની ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીમાં બાજરી લઈને દોડી એની ડોકમાં એક સોનાની શેર હતી નર્મદાના ગળામાં લેખકની માતાના ગળામાં એક સોનાનો હાર હતો પેલા સાધુને વાત વાતમાં ઘરની માંગણીની ખબર જાણી લીધી તરસ્યો હતો કહીને છોકરી પાસે પાણી માંગ્યું એ સાધુ સાનો કોઈ અવધૂત હતો અવધૂત અવધૂત એટલે બાળ એ સાધુ કેમ હતો કોઈ અવધૂત કે તો ધૂતારો હતો એને નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારી માં તરત સાજી થઈ જાય એવી ઈશ્વરી ભસ્મ આપો ભસ્મ રાખ એને કીધું કે જો તારી માં સાજી થઈ જાય એવી હું ઈશ્વરી ભસ્મ એટલે રાખ આપું નર્મદાએ તો કંઠી ઉતારી દીધી અને પેલો સાધુ ચપટી રાખ આપીને ચાલતો થયો નર્મદા એટલે લેખકની બા જ્યારે નાના હતા ત્યારનો આ પ્રસંગ છે લેખકની બાએ તો નર્મદાએ તો કંઠી આપી દીધી સોનાની ચેન આપી દીધી અને પેલો અવધૂત પેલો બાબો ચપટી રાખ આપીને ચાલ્યો ગયો છોકરીએ તો પેલી ભસ્મ લાવીને ચમચા પાણી વડે મારા ગળે ઉતારી દીધી છોકરીએ તો જે બાબા ભસ્મ આપી ગયો છે એ ભસ્મ માં પાણી નાખ્યો ને ચમચા વડે એની મમ્મીને પીવડાવી દીધું ભગવાનને કરવું કે ત્યાર પછી વળતા પાણી થયા ને હું સાજી થઈ ભગવાનને કરવું હશે તો દિવસો બદલાયા અને હું સાજી થઈ ગઈ લેખકના બા
સાજા થઈ ગયા આજ દોસ દહાડે તે પેલી સોનાની શેર નર્મદાના ગળામાં દીઠી નહી એટલે આખી વાત પકડાઈ ગઈ આજ દોસ દિવસ પછી નર્મદાના ગળામાં સોનાની ચેન દેખાઈ નહી એટલે બધી વાતનો ખુલાસો થઈ ગયો છોકરાએ છોકરીએ તો સાચે સાચું કહી દીધું આખરે તમારા નાનાએ કહ્યું કે બળી બળી એટલે ભલે નર્મદાના નાનાએ કીધું કે બળી એટલે ભલે કંઠી ગઈ તો ગઈ તમે સાચા થઈ ગયા એટલે બસ નર્મદા તું ગભરાઈશ નહીં બેટા આ આવી હતી તારી વાત જોજે અમુ તું આવું કાંઈ ન કરતી એના નાનાએ કીધું કે ભલે કંઠી ગઈ તો ગઈ કંઠી પેલો સાધુ ભલે લઈ ગયો પણ તમે સાચા થઈ ગયા એ જ મહત્વની બાબત છે નર્મદા તું ગભરાઈશ નહીં અને પછી નાની બેઉને કહે છે અમુને કહે છે કે અમુ જોજે તું આવું કશું કરતી નહીં તે દિવસે સાંજે અમે મોસારથી ઘે બંને જણા પાછા ઘેર આવ્યા મોસાર એટલે મામાનું ઘર મોસાર એટલે મામાનું ઘર મોસાર એટલે માનું પિય મામાનું ઘર એક સાંજે બેઉ જણા એમના મોસારેથી એમના ઘરે આવ્યા ત્યારે અમુએ તરત જ બાને કહ્યું બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ તરત જ આને કહ્યું અમુએ એની બાને નર્મદાને કે મારા ગળામાંથી સોનાની આ કંઠી લઈ લે કાં તો હું કોઈ સાધુને આપી દઈશ બા પહેલા તો અમુનો ધડાકો સમજી જ નહીં એ તો મેં બધી વાત કહી ત્યારે એ હસી પડી ને અમુને બચ્ચીઓનું ઇનામ મળ્યું પહેલા તો ખબર ન પડી કે કેમ આવું અચાનક આવી વાત કરે છે ત્યારે લેખકે બધી વાત વિસ્તારથી કહી ત્યારે અમુના બાળકો હસી જ પડ્યા અને અમુને ચુંબન કરે છે બાળ મને પકડવા આવી ત્યારે બંદા તો કોબારા ગણી ગયા બંદા અહીં લેખક અહીં લેખક જ્યારે બા લેખકને પકડવા જાય છે ત્યારે લેખક તો કોબારા ગણી ગયા કોબારા ગણી ગયા એટલે ત્યાંથી ભાગી ગયા અમુને પાંચીકાનો બહુ શોખ પાંચીકા એટલે રમવાના કૂકા અમુને પાંચીકાનો બહુ શોખ એ રમત પાછળે ગાંડી કલાકોના કલાકો એ રમતા થાકે નહીં અને રમવામાં પણ એકો એકો હોશિયાર અમુક પાછીકા રમવામાં બહુ હોશિયાર પથ્થર આવે પેલા પાંચ કે એ રમવા પાછળે ગાંડી ને રમવામાં પણ બહુ હોશિયાર એ વખતે અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબ અમારા બીજા ઘરમાં ભાડે રહેતું એક મારવાડી કુટુંબ એમના ફળિયામાં લેખકના બીજા ઘરમાં ભાડેથી રહેતું એના વડીલ ભૈરવ કાકા રાજમહેલમાં કામે જાય આરસ પહાડ ટાંકવામાં એમની જોડી નહીં ભૈરવ કાકા જે છે એ કુટુંબના વડીલ એ રાજમહેલની અંદર કામ કરવા જાય અને આરસ પહાડના જે પથ્થર છે એમાં નકશી કામ કરે તાપણું તો જાણે એમનું બાળક અને હથોડી જાણે એમની દાસી એ ભૈરવ કાકા એક દિવસ બાને માટે આરસનો સુંદર ખલ લઈ આવ્યા ખલ એટલે ખરલ એક દિવસ ભૈરવ કાકા બા માટે આરસનું સુંદર ખલ લઈ આવ્યા બા તો રાજી રાજી થઈ ગઈ તે જ વખતે અમુએ ભૈરવ કાકાનો હાથ પકડીને આરસના પાછીકા લાવી આપવાનું વચન લઈ લીધું બીજે દિવસે સાંજે અમુના સુંદર કુકા આવી ગયા ભૈરવ કાકા બા માટે આરસનો ખલ લઈ આવ્યા એ જોઈને અમુએ તો ભૈરવ કાકા
હતા અમો માટે આરસના પાછીકા પણ લઈ આવ્યા બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમોનું નામ થઈ ગયું એટલું જ નહીં એની આવડુની મહત્તાએ વધી આવડુ એટલે ઇજ્જત આરસના પાછ પાછીકા એની પાસે આવ્યા પછી તો ફળિયામાં અમોનું નામ થઈ ગયું એનો મોહો એની ઇજ્જત પણ ફળિયામાં વધી ગઈ ધીરે ધીરે અમોએ રમી રમીને આરસના ભૂકાને વધારે સુવાળા અને ચળકતા બનાવી દીધા પછી તો અમો એવા પાછીકા રમે એવા પાછીકા રમે તો રમતા રમતા આરસના પેલા પાછીકા સુવાળા થઈ ગયા એકદમ ચળકતા થઈ ગયા એ કુકા તો જાણે એનો પ્રાણ અને પાછીકાએ રમે કેમ એકવાર ચાર પાંચ એની બહેનપણી સાથે એ અમારા ઉપલા પર કુકા રમવા બેઠેલી બીજી છોકરીઓના કુકા તો થોડે ઊંચે ઉછળે અને એમાંય ચૂકી જવાય પણ અમુનો દાવ આવ્યો કે થઈ રહ્યો અમુ પાછીકા રમે કેમ એક વખત લેખકના ઉપલા પર એની ચાર પાંચ બહેનપણીઓ સાથે અમુ પાછીકા રમતી હતી બીજી બધી બહેનપણીઓના કુકા તો થોડાક જ ઊંચે ઉછળે એમાં પણ કુકા હાથમાંથી પડી જવાય અને ચૂકી જાય પણ અમુનો દાવ આવ્યો કે થઈ ગયો પણ અમુનો વાર વારે રમવાનો પછી તો પૂછવું જ નહીં એનો કુકો બહુ ઊંચે ઉછળે અમુનો કુકો એના પાછીકાનો કુકો તો બહુ ઊંચે ઉછળે અને કુકાની સાથે એની આંખની કીકી ઊંચે ચડે જેવા કુકા ઉપર ચડે એવી આંખની કીકી પણ ઉપર ચડે કુકા સાથે પાછી દ્રષ્ટિ નીચે ઉતરે એક તો અમોની આંખો જ ચબરા ચબરા કે ચાલે એક તો અમોની આંખો જ ચબરા અમોની આંખો જ ચાલે એમાં આ કુકાની રમતે એની વધારે અણિયારી બનાવી કુકાની રમત તો વધારે ની આંખો પાણીદારને અણિયારી થઈ એ ગુસ્સે થાય ત્યારે એની ભ્રમરો એવી ચડે કે બા બિચારી તરત નમતું મૂકી દે અમુ જ્યારે ગુસ્સે થાય તેવીને આમની આ ભવા એવા ઉપર ચડે કે બા બિચારી અમુ સામે હારી જાય અને નમતું મૂકી દે અમુને એના આરસના કુકા અતિશય વાગે અમુને એના કુકા બહુ ગમે એને 9 વર્ષ પૂરા થયા ને 10મી વર્ષ ગાંઠ આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કુકા પાસ કુકા માટે મસરૂની કોથળી કરાવેલી કુકા તો અમુનું અમૂલ્ય ઘરેણું એની મોંઘી મિલકત અમુને જ્યારે 9 વર્ષ થયા એટલે 9મી વર્ષગાંઠ આવી 10મી વર્ષગાંઠ આવી 9 વર્ષ પૂરા થયા અને 10મી વર્ષગાંઠ આવી ત્યારે અમુએ એની બા પાસે કુકા મૂકવા માટે મસરૂની કોથળી કરાવેલી અને અમુને પણ કુકા શું છે તો કુકા તો અમુનું અમૂલ્ય ઘરેણું અને એની મોંઘી મિલકત છે મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું લેખકના 12 વર્ષ પૂરા થયા અને 13મું વર્ષ બેઠું અમારા ઘરમાં ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ 13 વર્ષના થયા લેખક ત્યારે ઘરમાં તો ધમાલ શરૂ થઈ અનાજના કોથળા આવવા માંડ્યા હું નિશાળેથી આવું ત્યારે બાની મદદમાં ફોઈ માસી મામી બધા હાજર હોય અને અનાજ સફાઈ ચાલતી હોય લેખક નિશાળેથી આવે ત્યારે મમ્મી અનાજ સાફ કરતા હોય મમ્મીની મદદમાં કોઈ હોય માસી હોય મામી હોય એ તો ધીરે ધીરે મને ખબર પડી કે મારા લગ્નની તૈયારીઓના પાસેડાની પહેલી પૂણી હતી પછી લેખકને ધીમે ધીમે ખબર પડી કે આ તો મારા લગ્નની તૈયારી થાય છે લગ્નનો દિવસ જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ ધમાલ વધતી ગઈ સ્વાભાવિક છે લગ્નનો દિવસ પાસે આવતો ગયો તેમ તેમ મહેમાનો વધે ઘરની અંદર એમ ધમાલ પણ વધતી ગઈ મારું મહત્વ ઘરમાં વધતું ગયું
કયો લેખક મહત્વ હતું કયો આ વાત અમને નવી લાગી કારણ કે અમારો બંનેનો પહેલા જેટલો સાથ સથવારો હવે ન રહ્યો લેખ અમને ગમતું નથી નવું લાગ્યું કેમ કે પહેલાની જેમ ભાઈ સાથે જે મેં હળી પડી રહેતી હવે થોડા અમો ઉપર ભાઈથી થોડી દૂર થાય છે ધીરે ધીરે ઓછો ને ઓછો થવા લાગ્યો અમો અને મારી વચ્ચે વહાલી રેશમદાન એવી તો સજ્જડ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ન શક્યા અમો એની બહેન અને ભાઈ વચ્ચે વહાલી રેશમદાન અંતરનો સંબંધ એવો તો બંધાયેલો કે આ નવી જે પરિસ્થિતિ છે એ ભાઈ બહેન બેઉ સમજી શક્યા નહીં સહન કરી શક્યા નહીં પણ અમો તો મારા કરતા વધારે ગુસ્સેવાળી એટલે તેનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થતો ગયો લેખક તો શાંત ને લેખક કશું ના કહે પણ અમોનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થતો ગયો અમો વારંવાર ગુસ્સે થતા બધા બધાને કહેવા લાગી એની અરજી બાએ હસી કાઢી એટલે બાપુજી સુધી પહોંચી કે ભાઈનું લગ્ન બંધ રાખવું અને પરણવાની આખી વાત જ ઉડાવી દેવી બાને કહ્યું કે ભાઈ ભાઈનું લગ્ન બંધ રાખવું તો બા તો હસી પડી પછી આ અરજી પિતાજી પાસે ગઈ કે ભાઈનું લગ્ન મોકૂફ રાખવું પણ બિચારી અમુનું કોણ માને કુળવાનું ઘર કુળવાન ખાનદાન કુળવાનું ઘર પ્રતિષ્ઠા સાર સંબંધીનો વિસ્તાર ઘણો એટલે છોકરો બાળપણમાં જ ચાર ભાગ વાળો થશે એ વિચારે કુટુંબીઓના હરખનો પાર નહોતો અમુનું કોણ માને કે ભાઈના લગ્ન મોકૂફ રાખવા ભાઈના લગ્ન બંધ કરી કરાવી દેવા કોઈ માને નહીં કુળવાનું ઘર લેખકનું ઘર કેવું કુળવાનું પ્રતિષ્ઠિત ઘર સંબંધીઓનો વિસ્તાર તે છોકરો નાનપણમાં ચાર હાથ વાળો થાય નાનપણમાં છોકરાના લગ્ન થાય તો સારું એવું બધા માને જે દિવસે મને પીઠી ચડી તે દિવસે અમુ ચોધાર આંસુએ રડી પડી લેખકને પીઠી ચોડવામાં આવી પીઠી એટલે હળદર વગેરેનો સુગંધી લેપ જે દિવસે લેખકને પીઠી ચોડવામાં આવી હળદર લગાવવામાં આવી તે દિવસે અમુ તો ચોધાર આંસુએ રડી પડી ચોધાર આંસુએ રડી પડી એટલે ખૂબ રડી ધ્રુસકે ધ્રુસકે રડી પડી ઓ મારા ભાઈ રે એમ કહીને બા અને બાપુજીથી પણ એ છાની ન ઓ મારા ભાઈ રે એમ કરીને રડી પડી બાકી અને બાપુજીથી પણ એ ચૂપ ન રહી પછી મેં જ્યારે એને બાથમાં લીધી ત્યારે એના ડુસકા સમ્યા પછી જ્યારે લેખકે જેને બાથમાં લીધી આમ બહારથી લીધી ત્યારે જ એના ડુસકા એનું રડવાનું લગ્નમાં સૌએ મને કઈ ને કઈ ભેટ આપી કોઈએ હાથમાં રૂપિયા પણ મૂક્યા ફોઈ જરીની ટોપી લાવ્યા લગ્નમાં ભેટ આપે એટલે કોઈએ કઈ ને કઈ ભેટ આપી લેખકને અને કોઈએ હાથમાં પૈસા પણ મૂક્યા ફોઈ જરીની ટોપી લાવ્યા ફોઈ લેખકના ફોઈ જરીવાળી ટોપી લાવ્યા માસી સોનાની સેર લાવ્યા માસી સોનાની સેર લાવેલા હતા મામીએ હરની કલીઓ આણી આણવો એટલે લાવ્યો માસી સોનાની સેર લાવ્યા મામીએ હરની કલીઓ આણી એમ વસ્તુ ઉપરા છપરી આવવા માંડી ઉપરા છપરી ને બારા પરથી આ વસ્તુઓ બારા પરથી બધી આવવા માંડી અમુ શું આપણે વિચારી બધા વિખરાય બધા ભેટ આપી આપીને લેખકને ભેટ આપી આપીને બધા વિખરાયા અમુ વિચારી શું આપે જ્યારે હું એકલો રહ્યો ત્યારે અમુ ધીરે ધીરે પાસે આવીને મારી સોળમાં લપાઈ ગઈ લપાઈ જો લપાઈ જવું એટલે સંતાઈ જવું
27 લેખક જ્યારે એકલા પડી ગયા ત્યારે અમુ ધીમે ધીમે આવીને લેખકની સોળમાં સંતાઈ ગઈ અને સંકોચ સાથે ધીમેથી બોલી સંકોચ સાથે ધીરેથી લેખકને કહ્યું ભાઈ તારા માટે હું આ સોન તારા માટે હું આ લાવી છું ભાઈને કહ્યું ભાઈ તારા માટે હું આ લાવી છું કહીને એને એના પાછીકાની મસૂરની કોથળી દેખાડી ભાઈ તારા માટે હું આ લાવી છું એમ કહીને પાછીકાની મસૂરની કોથળી જે અમુનું ખૂબ કિંમતી ઘરેલું છે એવા પાછીકાની મસૂરની કોથળી ભાઈને દેખાડે છે હું હતો તો બાળક પણ અમુની આંખોમાંથી પડું પડું થતો એટલે પ્રગટ થવાની તૈયારી હું નાનો હતો પણ અમુની આંખમાંથી પડું પડું થતો સ્નેહ જોઈને હું એને બાજી પડ્યો અને અમે પેટ ભરીને રડ્યા એની આંખોમાંથી જે સ્નેહ પ્રગટ થતો હું જોઈ શકતો હતો એ જોઈને હું અમુને બાજી પડ્યો અને બેઉ જણા ખૂબ રડ્યા પછી તો અમુ મોટી થઈ પછી અમુ મોટી થઈ વધારે રમણી બની એના રૂપમાં યૌવન ઉમેરાયો અમુ મોટી થતા વધારે સુંદર બની એના રૂપમાં યૌવન ઉમેરાયું એના લાવણ્યમાં ચારુતા ઉગી ચારુતા કોમળતા એના લાવણ્યમાં ચારુતા ઉગી એની આંખોમાં મસ્તીને બદલે લજ્જા ઉપસી આવી એની આંખોમાં મસ્તી નહીં પણ લજ્જા તે શરમ એની આંખોમાં દેખાવા માંડી પણ અમારો સ્નેહ ઉંમર સાથે વધ્યો ઘટ્યો નહીં બેઉ જણા મોટા થયા પણ એમનો પ્રેમ વધે છે સ્નેહ વધે છે ભાઈ બહેનનો ઘટતો નથી બધા સંજોગો અને પરિસ્થિતિ વટાવીને એ વધારે વિશુદ્ધ વધારે સૌહૃદય થયો એની વિનાશવધી એની ભવ્યતા ઓળખાય ત્યાં તો અમુના લગ્ન લેવાયા અમુ મોટી થઈ અમારા વચ્ચેનો પ્રેમ વધતો ગયો ત્યાં તો અમુના લગ્નનો સમય આવ્યો અમુ હવે સાસરે જશે એ વિચારે હું ગમગીન થઈ ગયો ગમગીન ગમગીન ઉદાસ અમુ હવે સાસરે જશે એ વિચારે તો લેખક ઉદાસ થઈ ગયા અને એ લગ્નના દિવસ સુધીમાં એ ગમગીને એટલી આકરી થઈ કે એને પીઠી ચઢી ત્યારે હું રડી પડ્યો લેખક અમુના લગ્ન લેવાયા ત્યારે એ ઉદાસ લેખક એટલા બધા થઈ ગયા કે જ્યારે અમુને પીઠી ચોડવામાં આવી હળદર લગાવવામાં આવી ત્યારે તો એ લેખક રડી પડ્યા અમુની વિદાય હતી બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા બા પુષ્કળ રડતા હતા સગાવાલા રડતી આંખે દિગમૂળ બનીને સાક્ષી થઈ રહ્યા હતા બધા રડતી આંખે આ પ્રસંગના સાક્ષી બન્યા હતા ચોગળિયા આકરા લાગતા હતા વાતાવરણમાં સમજાતી હતી મંગળતા અને અનુભવાતું હતું કારુણ્ય કારુણ્ય કરુણતા વાતાવરણમાં સમજાતી હતી મંગળતા એટલે વાતાવરણ સારું હતું પણ અનુભવાતું હતું કરુણતા અનુભવાતું હતું હું બાની પાછળ પડેલે ચહેરે ઊભો હતો ઉદાસ ચહેરે બાની પાછળ લેખક આ બહેનના વિદાય પ્રસંગે ઉદાસ ચહેરે ઉભેલા હતા મારા અંતરના ગજબની ગડમથલ ચાલતી હતી કશું સમજાતું નહોતું પણ એકલતાની લાગણી સર્વોપરી હતી લેખકને કશું સમજાતું નહોતું શું કરવું અને શું ન કરવું પણ એકલતા વર્તાતી હતી મેં આગ્રહ કરીને બાપુજી પાસે 25 રૂપિયા લીધેલા પિતાજી પાસેથી લેખકે 25 રૂપિયા લીધેલા એ રૂપિયા મારા લગ્નમાં
અબુએ આપેલી એની પાંચીકા વાળી મસૂની થેલીમાં એક ઉકા સાથે મૂક્યા હતા એ 25 રૂપિયા જે લેખકે પિતા પાસે લીધેલા એ 25 રૂપિયા લેખકે અબુની જે મસૂ વાળી જે કોથળી હતી પાંચીકાની એ પાંચીકાની કોથળીમાં મૂકેલા અબુ ગાડીમાં બેસવા જાય ત્યાં જ મે એ થેલી ધીરેથી એના હાથમાં સરકાવી દીધી અબુ જેમ ગાડીમાં બેસતા ગઈ ત્યાં પાંચીકા વાળી મસૂની થેલી જેમાં લેખકે 25 રૂપિયા મૂક્યા હતા એ થેલી ધીમેથી બહેનને એણે લેખકે આપી દીધી એણે મારી સામે જોયું એ આંખો કદી નહીં ભૂલું એ આંખોમાં વહાલ વિશાળ અને વ્યથાની આખી વાર્તા મૂંગી મૂંગી રડતી હતી અમને રોતા મૂકીને અમુ રડતી રડતી ચાલી ગઈ અમને બધાને રડતા મૂકીને અમુ રડતી રડતી સાસરે વિદાય થઈ એની વિદાયની અમને કોઈ કોડ પડી અમુ પાછી આવી ત્યારે અમુ થોડીક રાહત થઈ વિદાયમાંથી થોડીક રાહત થઈ ત્યાં તો અમુ પાછી આવી લગ્નના થોડા જ દિવસમાં મારી એ લાડલી બહેન સાવ બદલાઈ ગયેલી લાગી થોડા દિવસ થયેલા લગ્નમાં તો તો આ લાડકી બહે સાવ બદલાઈ ગઈ લાડલી લાડલી એટલે વહાલ લગ્નના થોડા દિવસમાં તો આ લાડકી બહે અમુ સાવ બદલાઈ ગઈ એનો હસતો ચહેરો મરતી અને મસ્તીકોર આંખો અને ઉછળતું આખું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું આ શું એનો હસતો ચહેરો સરસ મજાની આંખો બધું શાંત થઈ ગયું જેમ જેમ દિવસો ગયા તેમ તેમ વધુ અમુ વધારે શાંત અને સાણી થઈ ગઈ સાણી એટલે દાહી જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ અમુ વધારે શાંત અને દાહી બનતી ગઈ ચારે વર્ષ પછી એ સાસરેથી બીમાર થઈને ઘેર આવી ચાર વર્ષ પછી એ લગ્નના ચાર વર્ષ પછી એના સાસરેથી બીમાર થઈને પિયર આવી લેખકના ઘરે આવી ત્યારે હું અને બા એને માન ઓળખી શકીએ એકલી બધી બદલાઈ ગઈ હતી માન ઓળખી શકાય એવી એટલી બધી બદલાઈ ગઈ એટલી બધી બીમાર થઈને આવી એ અમુ નહીં જાણે એનું ભૂત કે અમુ લાગતી જ નહોતી જાણે એનું ભૂત હોય એવું લાગતું હતું નમણી અને સ્નેહની તરતી અમુનું આખું રૂપ જોઈને અમે ડઘાઈ જ ગયા નમણી અને સ્નેહની તરતી અમારી અમુ એનું આખું રૂપ જ બદલાઈ ગયું આખું રૂપ જોઈને તો લેખક અને એના પરિવારના તમામ સભ્યો ડઘાઈ ગયા અવાચક થઈ ગયા બાતો રડી પડી થોડા દિવસ થયા ને અમુની બીમારી વધી થોડા દિવસ થયા અમુ વધારે બીમાર થઈ વધી તે એટલી બધી વધી કે એક સવારે અમને રડતા રકડતા મૂકીને ચાલી નીકળી એટલી બધી બીમાર થઈ ગઈ એટલી બધી બીમાર થઈ ગઈ તે એક સવારે તો લેખકના પરિવારના સભ્યો લેખકને રડતા મૂકીને ચાલી નીકળી એટલે અમુનું અવસાન થઈ ગયું એક દિવસે અમુ જતા ઘરમાં આ સુનકાર વ્યાપી ગયો અમુ તો ગઈ અને ઘર આખું સુનું થઈ ગયું સંસનાટી તૂટી પડી કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું માંગલ્ય એટલે શુભ માંગલ્ય કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું બાની આજ્ઞાથી ત્રીજે દિવસે હું નર્મદા અને ઓર નદીના સંગમ ઉપર ચાણો અમુના અસ્થિ લઈને જવાનો હતો અસ્થિ હાડકા બાની આજ્ઞાથી લેખક નર્મદા અને ઓર નદીના સંગમ ઉપર ચાણો અમુના હાડકા એટલે અસ્થિ લઈને લેખક જવાના હતા બાને હું અમુની પેટીની વસ્તુઓ વગે કરતા હતા
લેખક અને બાર અમુની જે પેટી છે એની વસ્તુઓ સરખી કરતા હતા એમાંથી એની લગ્ન વખતની સૌભાગ્ય ચૂંદડીની કડીમાંથી પેલી મસરૂની થેલી નીકળી પેટીમાંથી લગ્ન વખતની સૌભાગ્યની ચૂંદડી એની જે ઘડી હતી એ ઘડીમાંથી પેલા પાચીકાની થેલી નીકળી મેં ઉઘાડીને જોઈ તો અંદર પેલા પાંચ આરસના ટુકા તૂટ્યો વળીને પડ્યા હતા લેખકે પેલી થેલી જોઈ ઉઘાડીને તો અંદર જે પાંચ પાચીકા હતા એ તૂટ્યો વળીને એટલે કે પગ ભેગા કરીને હાથ ભેગા કરીને સુવાય એવી રીતે તૂટ્યો વળીને પડ્યા હતા એ ટુકા ટુકા જોઈને મારાથી ના તો રડાયું ના તો બોલાય લેખકે ટુકા જોયા લેખકે લબડા અવાક થઈ ગયા ન એમનાથી રડાયું ન એમનાથી બોલાયું બા ટુકાને જોઈને મને જોઈ રહ્યું જોતા જોતા જોઈ ન શકી એટલે બાદ ભરી લીધી બાની સોળમાં હૃદય દ્રવી ઉઠ્યું બાએ ટુકાને જોયું પછી લેખકને જોયું જોતા જોતા જોઈ ન શકે એટલે લેખકને વાત ભરી પડી અને બાળની સોળમાં લેખકનું હૃદય પણ દ્રવી ઉઠ્યું સોમનાથના ઓવારા ભણીથી વહી આવતી ઓવાર સોમનાથના ઓવારા ભણીથી વહી આવતી નર્મદાને કરનારી અને માંડવીની વચ્ચે જે ઓર નદી મળે છે એ ઓર સંગમ તરફ મારી હોડી જઈ રહી છે લેખક પોતાની બહેનના અસ્થિ વિસર્જન માટે ઓર નદી સંગમ તરફ એમની હોડી જઈ રહી છે હાથમાં અમુના અસ્થિની થેલી છે લેખકના હાથમાં અમુના અસ્થિની થેલી છે મારા ગજવામાં પાછીકાની મસરૂની થેલી પડી છે લેખકના ગજવામાં પાછીકાની મસરૂની થેલી અમુકાના અમુના પાછીકાની થેલી એમના ખિસ્સામાં પડી છે અને મારા અંતરમાં અમુની સ્મૃતિ જીવતી પડી છે અમે લેખકના હૃદયમાં લેખકના અંતરમાં એની બહેનની યાદો જીવે છે અકસ્માત માછીએ કહ્યું એકાએક માછીએ કહ્યું ભાઈ આ અવસંગમ ભાઈ આ અવસંગમ આવી ગયો મે અસ્થિની થેલી પાણીમાં મૂકી પેલી અસ્થિની થેલીને પાણીમાં મૂકી જીવ તો ન ચાલ્યો પણ પેલી પાછીકા સાથેની મસરૂની થેલીએ પાણીમાં મૂકી દીધી જીવ ન ચાલ્યો પણ પાછીકા વાળી જે મસરૂની થેલી છે અમુની એ પણ પાણીમાં મૂકી દીધી અમુના અસ્થિ અને આરસના પાછીકા મે પાણીમાં મૂક્યા ત્યાં તો લાવણ્ય લાવણ્ય એટલે નમણાશ જેવા પાછીકાની થેલી પાણીમાં મૂકી ત્યાં તો લાવણ્ય અને લજ્જા ભર્યા તેના લોચન ત્યાં તો પાણીમાં લેખકને શું દેખાય છે લાવણ્ય અને લજ્જા ભર્યા અમુના આંખો ધનુષ્યાકૃતિ ભ્રમરોથી છવાયેલા મારી સામે હસી ઉઠ્યા લાવણ્ય અને લજ્જા ભર્યા પેલા જે આંખો છે એ ભ્રમરો વાળી આંખો જે છે એ લેખકની સામે જોઈને હસી ઉઠે છે પાણીમાં લેખકને અમુની આંખો દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરસ ચરિત્ર નિબંધ આપણે જોયો ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ જોયો ખૂબ સરસ આમાં આપણે જાણવા પણ સમજવા પણ મળે છે આ મુદ્દાઓ તમે નોંધતા રહેજો આ સાથે જ અહીં આપણે અમૃતા ચરિત્ર નિબંધ પૂર્ણ કરીએ છીએ આવતા વિડિયો લેક્ચરમાં નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો